હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ મનીષ ગુપ્તા. આજે આપણે આગ અને આગથી બચવા માટે જે સાધનો યુઝ થાય છે, ફાયર એક્સ્ટિંગ્યુઇશર જે પણ યુઝ થાય છે, એના વિશે આપણે જાણશું. એટલે જે અહીંયા ટોપિક છે ફાયર હેઝર્ડ્સ એન્ડ પ્રિકોશન, તો એના રોકથામ માટે, એના નિયંત્રણ માટે કઈ કઈ સાધનો આપણે યુઝ કરી શકીએ અને આગ કેવી રીતે લાગી શકે છે એના વિશે આપણે જાણતા જાણતા ક્યાં પણ શું કહેવાય કે આપણને આગ લાગી શકે છે. ઓકે, તો જરૂરી નથી કે જાણી જોઈને લગાવે તો જ આગ લાગી છે. અમુક ટાઈમે અજાણતા પણ આગ લાગી જાય છે. મોટી મોટી કંપનીઓ હોય છે તો ત્યાં થાય છે, અમુક ટાઈમે આગ લાગી જવાની સંભાવના રહે છે. તો સે કયા કયા ફેક્ટર છે કે જેનાથી શું કહેવાય કે આગ લાગી શકે છે? તો આ ત્રણ ફેક્ટર તમને જે સેન્ટરમાં બતાવ્યો છે, ત્રણ ફેક્ટર. એક પહેલું છે ઓક્સિજન. ઓક્સિજન ફર્સ્ટ છે, પ્લસ હીટ, અને ત્રીજું ફ્યુઅલ. આ ત્રણ વસ્તુ રહેશે જ્યાં પણ ત્યાં આગ લાગવાની સંભાવના રહે છે. તો આ ત્રણ માંથી કોઈ પણ એક વસ્તુ અહીંયા જેમ કે બતાવ્યું છે, અહીંયાથી આપણે પર્યાપ્ત ઉષ્મા એટલે હીટ આપણે કાઢી દઈએ તો શું આગ લાગશે નહીં. અહીંયાથી આપણે ઓક્સિજનને કાઢી દઈએ તો આગ લાગશે નહીં. અહીંયાથી આપણે એ પદાર્થને કાઢી દઈએ તો આગ લાગશે નહીં. મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય છે, ત્યાં હોય છે કે અગર બરાબર રીતે સાફ સફાઈ નહીં રાખીએ તો એમાં એવું થાય છે કે કોળાને આપણે એક જગ્યાએ મૂકતા જઈએ, મૂકતા જઈએ, મૂકતા જઈએ, મૂકતા જઈએ, તો અમુક ટાઈમ પછી શું થાય છે કે એ જે ફ્યુઅલ છે, એ ફ્યુઅલ એટલે કૂડો, એમાં હોય છે કે ઓક્સિજનની માત્રા હંમેશા રહે છે બધી જગ્યા, અને કોઈ પણ જાતનો અગર હીટ તે જગ્યા પર આવી ગયો તો આ ત્રણેયનું કમ્બાઈન થઈને શું થાય છે, આગ લાગવાની સંભાવના થઈ જાય છે. તો ક્યારે પણ ફેક્ટરી હોય કે ક્યાં પણ તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જાઓ તો કોઈ પણ જે કૂડો હોય, કોઈ પણ વસ્તુ હોય, જે ખરાબ વસ્તુ હોય છે, એને પર્યાપ્ત એટલે એના સારી જગ્યા પર રાખો, જેનાથી શું થાય કે આગ લાગવાની સંભાવના નહીં રહે. તો આગ કેવી રીતે લાગી શકે છે એના વિશે મેં તમને લોકોને કીધું, બરાબર, કે આ જ્યાં પણ આપણને આ ત્રણની માત્રા મળશે એટલે ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં, હીટ અને ફ્યુઅલ, તો આ ત્રણે ત્રણનો કમ્બાઈન થઈને આપણને શું થઈ શકે છે, આગ લાગી શકે છે. હવે આમાંથી કોઈ પણ એક વસ્તુને આપણે કાઢી દઈએ તો આગ ઓટોમેટિક શું થઈ જશે, નષ્ટ નાબૂદ થઈ જશે, એટલે પોતે જ બુઝાઈ જશે. તો આ પ્રમાણે શું છે કે આગ લાગવા માટે ફેક્ટર જે છે એ કયા ફેક્ટર છે, તો આ ત્રણ ફેક્ટર છે આગ લાગવા માટે. આ ફાયર ટ્રાયંગ્યુલર કહેવામાં આવે છે, બરાબર, અહીંયા લખેલું છે. અગર આગ એક વાર જળ જાતી હૈ, એની શિખર પર સ્પર્શવતી પ્રતિક્રિયા શરૂ હો જાતી હૈ, જબ તક ઓક્સિજન એટલે એક વખત આગ લાગી જાય તો એને શું કહેવાય કે એનું શું કહેવાય એની શું કહેવાય કે જે શૃંખલા થાય છે, એટલે શૃંખલા એટલે એક જાતનો મીન્સ જે શ્રેણી ચાલુ થઈ જાય તો એ ત્યાં સુધી બંધ નહીં રહેતું જ્યાં સુધી શું કહેવામાં આવે છે, અહીંયા લખ્યું છે, જલ્દી ફેલતી રહેતી અવસ્થિત રહેતી હોય, એટલે દંશી પદાર્થથી ઉપસ્થિત રહેતી ઓક્સિજન, ઓક્સિજન દંશી પદાર્થથી વધે તથા હોય જલ્દી ફેલતી રહેતી. આખો ઓક્સિજન ઇંધન વચ્ચે કિસી એક અલગ કર બુઝાયા જા સકતા હૈ. અગર આગ પર પાણી કે પર્યાપ્ત ઓછા પડતી હૈ તો ઇંધન કો ઓક્સિજન કી ઉપસ્થિતિ મેં બાધા પડતી હૈ ઓર આગ બુઝ જાતી હૈ. તો આ પ્રમાણે શું કહેવાય કે આપણે આગને બુઝાવી શકીએ તો આગ પર કાબુ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આગ જે છે એ અલગ અલગ ટાઈપના હોય છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈપના હોય છે. એમાં હોય છે એ ટાઈપનું આગ, અહીંયા છે બી ટાઈપનું આગ, અહીંયા છે સી ટાઈપનું આગ કયો હોય છે, અહીંયા હોય છે ડી ટાઈપનું આગ, અને આ હોય છે ઈ ટાઈપનું આગ. તો આ ત્રણ ચાર પાંચ ટાઈપના આગના જે ટાઈપ છે એ છે. પહેલું એ ટાઈપનું આગ. એ ટાઈપનું આગ કોને કહે છે કે જે ઠોસ પદાર્થને લીધે, એટલે લાકડા, કાગળ, કપડો એ બધાને લીધે, એટલે આ ઈંધન, આ જે ઈંધન છે, અહીંયા જે ઈંધનને તમે લોકોએ ફ્યુઅલ જે કીધું, એટલે આ ફ્યુઅલ હોય અને આ બંને વસ્તુ તો હંમેશા વિદ્યમાન જ હોય છે બધી જગ્યાએ. પર્યાપ્ત માત્રામાં આ ત્રણ વસ્તુ જ્યારે મળશે ત્યારે શું થશે, એ ટાઈપનું આગ લાગ્યું એવું કહેવામાં આવશે. બી ટાઈપનું આગ લાગવા માટે કયો ઈંધન જવાબદાર છે, તો આ ઠોસ ઈંધન એવી રીતે અહીંયા દ્રવ્ય એટલે જ્વલનશીલ, પેટ્રોલિયમ હોય
અથવા ઓઇલ હોય તો એના લાગ એના લીધે જે આગ લાગતું હોય એને હું કહીએ છીએ આપણે બી ટાઈપનું આગ કહીએ છીએ. હવે ત્રીજું આગ છે સી ટાઈપનું આગ. તો સી ટાઈપનું જે આગ છે એ તેના લીધે થઈ શકે છે, તો ગેસને લીધે, જે ગેસ હોય છે એનાથી એ પણ આગ લાગતો હોય એને હું કહીએ છીએ આપણે ક્લાસ સી ટાઈપનું આગ કહીએ છીએ. ક્લાસ ડીનું ટાઈપનું આગ કોને કહીએ છીએ, કે જે ધાતુ હોય છે, ધાતુઓને લીધે, સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમને લીધે જે આગ લાગે છે એને હું કહીએ છીએ ક્લાસ ડી ટાઈપનું આગ કહીએ છીએ. અને ક્લાસ સી ટાઈપનું આગ કોને કહીએ છીએ, જે વીજળીના લીધે, વિદ્યુતને લીધે જે આગ લાગે છે એને હું કહીએ છીએ આપણે ક્લાસ ઈ ટાઈપનું. અમુક ટાઈમ એક્ઝામમાં પૂછાય છે કે ક્લાસ એ ટાઈપનું આગ કોને કહીએ છીએ, તો ઠોસ પદાર્થને લીધે અથવા લાકડી કાગળ કપડાને લીધે જે પણ આગ લાગતો હોય એને હું કહીએ છીએ ક્લાસ એ ટાઈપનું આગ કહીએ છીએ. ક્લાસ બી ટાઈપનું એટલે દ્રવ્યને લીધે જે પણ થતો હોય, ક્લાસ સી એ ગેસને લીધે થાય છે. ક્લાસ ડી ટાઈપનું આગ કોને કહીએ, ધાતુઓને લીધે જે પણ થાય છે. અને ઈ ટાઈપનું આગ કોને કહીએ, વીજળીથી શું કહેવાય કે આગ લાગે છે એને હું કહીએ છીએ ક્લાસ ઈ ટાઈપનું આગ કહીએ છીએ. તો આ થઈ ગયો, આ જે અલગ અલગ ટાઈપના આગ છે એના ઉપરથી શું કહેવાય છે કે આ આગને બુઝાવવા માટે, બરાબર, ઓલવવા માટે જે સાધનો યુઝ થાય છે એને હું કહીએ છીએ અગ્નિ, ફાયર ફાઇટિંગ, ઓકે, ફાયર સ્ટિગ્નાઇઝર, બરાબર, ફાયર ફાઇટિંગ અથવા ફાયર સ્ટિગ્નાઇઝર ઇક્વિપમેન્ટ. તો આ ફાયર સ્ટિગ્નાઇઝરનું કયા કયા છે એના પહેલાં જોતા પહેલાં આપણે શીખીશું કે એ ફાયર સ્ટિગ્નાઇઝરનું યુઝ કેવી રીતે કરવાનું. તો અહીંયા ચાર સિક્વન્સ છે, પુલ કરવાનું, પાસ, પાસ યાદ રાખવાનું, પાસ પરથી જાવ, પી એટલે પુલ, એ એટલે એમ, સ્ક્વિન્ચ એન્ડ સ્વીપ, સ્વીપ એટલે છટકારો. પહેલાં શું કરવાનું હોય છે કે આ જે અહીંયા પિન હોય એને ખેંચવાનું હોય છે, પિન ખેંચ્યા પછી શું લગાવવાનું છે, એમ કરવાનું છે, એટલે જ્યાં આગને બુઝાવવાનું છે એના ઉપર એમ એટલે નિશાનો લગાવવાનું. પછી શું કરવાનું છે, હેન્ડલ જે હોય છે ત્યાંથી જે લીવર લગેલું હોય છે એને દબાવવાનું. અને પછી ચોથો સ્ટેપ શું છે કે એની આજુબાજુ બધી જગ્યાએ શું કહેવાનું, જે પાઇપ હોય છે એને ફરાવવાનું. તો આવી રીતે ચાર પ્રોસેસને આપણે ફોલો કરીને આગ પર કાબુ મેળવી શકીએ છીએ. એમાં શું થાય છે કે જ્યારે પણ મીન્સ આ ફાયર સ્ટિગ્નાઇઝરનો યુઝ કરીએ છીએ તેમાં શું થાય છે કે અમુક ટાઈમે હીટ અલગ થઈ જાય છે, એનાથી શું થાય છે આગ કંટ્રોલમાં રહી, અમુક ટાઈમ ઓક્સિજન અલગ થઈ જાય છે એનાથી શું થાય છે આગ કંટ્રોલમાં રહી જાય છે. ફ્યુલ તો અલગ થતું નથી, કેમ કે આ બંને વસ્તુમાંથી એક વસ્તુને આપણે કાઢીએ, ફ્યુલ પણ અમુક ટાઈમે અલગ કરી શકીએ છીએ જ્યાંથી આગ મેળવી શકીએ છીએ, પણ આ મોસ્ટલી બે વસ્તુ હોય છે. તો એના પરથી આપણે કયા કયા ટાઈપમાં ફાયર સ્ટિગ્નાઇઝર જોઈશું. એક વોટર ટાઈપનું હોય છે, બરાબર, વોટર ટાઈપનું જે ફાયર સ્ટિગ્નાઇઝર હોય એ શેના માટે યુઝ કરે છે, તો ક્લાસ એ ટાઈપનું જે ફાયર લાગે છે, બરાબર, ઠોસને લીધે એને ઠંડો કરીને, એટલે એ શેના લીધે થાય છે, ગરમીને લીધે થાય છે. હવે એ ગરમીને આપણે હટાવી દઈએ, રિમોવ હીટ એટલે હીટને હટાવી દઈએ તો શું થાય, ઠંડુ થઈ જાય, એનાથી શું થઈ જશે કે ટ્રાયંગ્યુલર જે ફાયર ટ્રાયંગ્યુલર જે છે એ ફોરવાઈ જશે, આ ફાયર ટ્રાયંગ્યુલર ફોરવાઈ જશે, જેનાથી શું થાય છે કે આગ બુઝાવી શકે છે. સેકન્ડ છે ફોમ ટાઈપનું, ફોમ, ફોમનો યુઝ કરીને આપણે શું કરીએ છીએ, તો ઓક્સિજનને શું કહેવાય છે કે આપણે દૂર કરી દઈએ છીએ, જેનાથી શું થાય છે આગ બુઝાઈ શકે છે. તો આ કયા ટાઈપના આગ માટે કાબુને કાબુ કરવા માટે યુઝ કરીએ છીએ, એ અને બી ટાઈપના આગને કાબુ કરવા માટે આપણે ફોમ ટાઈપનો યુઝ કરીએ છીએ, એ માટે વોટર ટાઈપનો ફાયર સ્ટિગ્નાઇઝર યુઝ કરીએ છીએ, અને બી સી ઈ જે આગ હોય છે એને બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઈડ વાળું જે સિલિન્ડર હોય છે એનો યુઝ કરીએ છીએ. એનાથી શું થાય છે કે જે એના શું કહેવાય કે આગ લાગેલું હોય તો એ જે પદાર્થ હોય છે અને ઓક્સિજનની વચ્ચે એક શું કહેવાય મીડિયેટર પરત જેવો કાર્બન ડાયોક્સાઈડ કામ કરે છે, જેનાથી શું થાય છે કે આગ સોરી ઓક્સિજનને પદાર્થથી દૂર કરે છે અને આગ પર કાબુ મેળવી શકે છે. બીસીપી ડીસીપીનો આપણે યુઝ કરીએ છીએ, ડીસીપીનો આપણે યુઝ કરીને શું કરીએ છીએ ઓક્સિજનને દૂર કરી દઈએ છીએ, એટલે સીઈ સેમ ટાઈપનો જે આગ હોય છે અને જે ડી ટાઈપનો આગ હોય છે અમોનિયમ ફોસ્ફેટ
તો જે સીઈ બીસીઈ ટાઈપ નું જે આગ હોય છે એના બુઝાવવા માટે આપણે શું કરીએ છે કે આનો ડીસીપી ટાઈપ નો આપણે શું કહેવાય ફાયર ઇગ્નાઇઝર ને યુઝ કરીએ છીએ. આ ઇમરજન્સી નંબર્સ છે જે આપણે આગ લાગે એ ટાઈમે આ યુઝ કરીને આપણે જે વધારે અકસ્માત થવાનું હોય એનાથી આપણે કંટ્રોલ કરી શકીએ. આ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે, કયા કયા ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ? હાઇડ્રોન સિસ્ટમ હોય છે, આ હાઇડ્રોન સિસ્ટમ છે પાણીને છટકા કરવા માટે, ફાયર એલાર્મ હોય, ફાયર એલાર્મ જાગૃત કરવા માટે બધા માટે કે આગ લાગી ગયું. હોર્સ રેલ હોય છે, આ જે પટ્ટા હોય છે એને હોર્સ કહીએ છીએ, અને આ જે જેની અંદર લિફ્ટાયેલ હોય એને રોલ રીલ કહીએ છીએ. સ્મોક ડિટેક્ટર હોય છે, આ ડિટેક્ટરનું કામ છે કે જ્યારે પણ આગ લાગે તો આની અંદર જે ડાયાફાર્મ હોય છે એ સ્મોકને લીધે અમુક હીટને લીધે શું થાય છે, ફાટી જાય છે, અને એના લીધે શું થાય છે કે જે ફાયર સિગ્નલ છે, જે ડ્રાય પાવડર હોય છે એ શું કરે છે, એ આગના ઉપર છંટકાવ કરી દે છે. જેનાથી શું થાય છે કે એન ઓક્સિજનની માત્રા ઓછી થઈ જશે અને આગ પર કાબુ મેળવી શકે છે. સ્પ્રિંકલ હોય છે, આ પાણીની ચારે બાજુ છંટકાવ કરવા માટે અમે યુઝ કરીએ. હોર્સ વોક્સ, આ છે આ હોર્સ છે એની બોક્સની અંદર આને યુઝ મૂકી દેવા. વોટર મોનિટર, વોટરને મોનિટર કરવા માટે ફાયર હોર્સનો યુઝ, ફાયર હોર્સ છે ફાયરને એટલે પાણી છંટકાવ કરવા માટે. ફાયર મેન એક્સ હોય છે, ફાયર બકેટ હોય છે, બરાબર, હેલ્મેટ હોય છે, હેન્ડ ગ્લોવ્સ હોય છે, સેફ્ટી શૂઝ હોય છે. તો આવી રીતે આ છે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ. તો આ આપણે જોયું કે આગ અને આગથી કેવી રીતે લાગી શકે છે અને એને બુઝાવવા માટે કયા કયા ફાયર સિગ્નાઇઝર યુઝ કરીએ છીએ અને ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ કયા કયા છે અને ક્યાં ક્યાં યુઝ થાય છે આપણે જોયું. એક આપણે નાનો વિડીયો જોઈશું, એનાથી વધારે તમને ખબર પડશે કે ઘરમાં અમુક ટાઈમે જે આગ લાગે છે એલપીજી ગેસને લીધે એના પર કેવી રીતે આપણે આગ મેળવી શકીએ એના વિશે આપણે જોઈશું. વિડીયો છે, देखिए यहाँ पे मैं रेगुलेटर को नहीं जला सकता, इसलिए आपको सिंपल रेगुलेटर से फ्लेम जला के दिखा रहा हूँ. जनरली ये ऐसे भी आ सकता है, इस तरफ से भी आ सकता है. इसको बुझाने के लिए बहुत सिंपल तरीका है, घर का बैटरी उठाइए. आ वीडियो ले सके कि લોકોને જાગૃત કરવા માટે આ જે વિડીયો મેં શેર કર્યું છે કે અમુક ટાઈમે ઘરમાં કોઈ પણ જાતનો આવી રીતે અકસ્માત થાય તો આજુબાજુ ક્યાં પણ થાય તો આવી રીતે તમે શું કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે શું કહેવાય કે જે અકસ્માત છે એને એના ઉપર તમે કાબુ મેળવી શકો અને એના નિવારણ કરી શકો છો. હલકા હલકા પીછે પીછે હોય પીછે બહુ ઈઝી તરીકા હે. આ ભીંગા એ લોકો પર છે, ભીંગા વાળા કપડા થી શું થાય છે એ ધ્યાન રાખીએગા. ચલીએ, यही काम कोई लेडी है यहाँ पे, आइए आपका डर ही खत्म हो जाएगा. एकदम आराम से आइए, बिल्कुल डरिए मत, ऐसे नहीं हड़बड़ाइए नहीं. घर में एक बंदा इसको ठंडा करता रहेगा, तब आप आराम से आराम से सिचुएशन एकदम नॉर्मल, ठीक है. चलिए फिर से जलाइए, आप लोग खुद नजदीक आइए इतना कि आप फ्लेम को सह सके. थोड़ी कर लो, ठीक है, आपके हीट ज्यादा ना लगे. बिजली बहुत है, थोड़ा बात कम ध्यान से सुनिए. इसको ऊपर से भी और साइड से भी, और जब तक भिगाएंगे नहीं आप सफल नहीं होंगे. ये जो कपड़ा है ये चिपक जाना चाहिए इसके चारों तरफ से, ताकि ये कहीं से हवा ना ले पाए, ऊपर से भी और साइड से भी. चलिए बिल्कुल आराम से आइए, आराम से खींचे, टाइट कीजिए, टाइट कीजिए, पूरा टाइट. अगर नीचे से कहीं से देख रहा हो तो उसको ऐसे फोड़ के.
આપણે જોયું ફાયર અને એના શું કહેવાય કે એના નિવારણ માટે કઈ રીતે અને આપણે જાગૃત નાગરિક તરીકે આપણે શું કરી શકીએ છીએ. ઓકે, તો આ આટલું વિડીયો માટે આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નેક્સ્ટ ટોપિક. થેન્ક યુ.